नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ જી 24 કલાક। હું છું આપની સાથે ધરા। વાત કરીએ વરસાદની તો વલસાડમાં પડેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। મોડી રાતથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો। વરસાદના કારણે 41 જેટલા રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી। લોકોને લો લેવલ કોઝવે પરથી પસાર ન થવા માટે સૂચના આપવામાં આવી। દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે 1 લાખ ક્યુસેક પાણી। પાણી છોડવામાં આવતા લોકોને સાવચેત કરાયા છે। વહીવટી તંત્રએ લોકોને સ્થળાંતરની તૈયારી કરી લેવા કહ્યું છે। જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। જિલ્લાના ભૌગોલિક પરિસ્થિતિને જોઈને આ વરસાદને પહોંચી વળવા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તૈયાર છે। ઓવરટોપિંગના લીધે જે પણ રસ્તાઓ બંધ થાય છે એની વખતોવખત જાણ લોકલ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવે છે। નાગરિકોને સલાહ સૂચન અને વિનંતી પણ છે કે જ્યારે રસ્તો ઓવરટોપિંગના લીધે બંધ થાય તો એના પરથી અવરજવર ન કરવા સૂચન છે। મધુબન ડેમે છેલ્લા 2 દિવસમાં આગાહીના લીધે જેની પ્રેઝન્ટ વોટર લેવલ હતી એ થોડી ઓછી કરી હતી અને ગઈકાલ રાતથી વધારામાં વધારે 114 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું। જિલ્લા માટે 3 લાખની વોર્નિંગનું લેવલ છે, છતાં નદીના કિનારે ન જવા લોકોને સૂચન છે। જ્યાં સ્થળાંતર કરવાનું છે આ શેલ્ટર્સ રેડી છે, ફૂડ પેકેટ્સની તૈયારી પણ કરવામાં આવશે। વલસાડ જિલ્લામાં ગતરોજ મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાના 41 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે। જે રીતે વલસાડ જિલ્લામાં મોડી રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। જિલ્લા કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓ સાથે બેઠી ગયો જેને તમામ અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો તમામ જે અધિકારીઓ છે અને તે નદીની સપાટી ઉપર સતત નજર રાખી રહ્યા છે। જે રીતે ડેમમાં લેવલ સતત વધી રહ્યું છે તેને લઈને વહીવટીતંત્ર દ્વારા સતત ડેમના ઉપર નજર રાખવામાં આવી રહી છે અને ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડમાં જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, તો સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ તમામ પગલાંઓ લઈ લેવામાં આવ્યા છે। જો કોઈને સ્થળાંતર કરવાની જરૂર પડે તો વહીવટીતંત્ર દ્વારા શેલ્ટર હોમ પણ બનાવી દેવામાં આવ્યા છે અને જ્યારે સ્થળાંતર કરવાની જરૂર જણાશે તો ત્યાંના લોકોને સ્થળાંતર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।